આજે જોનો છે જાહેર વહીવટ અને ભારતનું સંવિધાન વિશેની ખૂબ જ મોસ્ટ એમપી એવા સવાલોના જવાબ સાથેનો આ વિડીયો જોવાનો છે પચાસ માર્કમાં બિનસચિવાલય સચિવાલયની જે એક્ઝામ છે તેમાં પચાસ માર્કની સત્તર તારીખે એક્ઝામ છે તેમાં પૂછાયેલો મોસ્ટ એમ્પી એવા સવાલોના જવાબ એકસો ને સાડત્રીસ નંબરનો પ્રશ્ન સૌથી વધારે સમય લોકસભાના સ્પીકર તરીકે કોણ રહ્યું હતું તો બલરામ ઝા ઝાખંડ એકસો આડત્રીસ સ્વતંત્ર ઉમેદવારી તરીકે વિજય નીવડેલા રાષ્ટ્રપતિ કોણ હતા તો વિવેક ગીરી એકસો ને ઓગણચાલીસ નંબરનો પ્રશ્ન કેન્દ્રીય પ્રધાનમંડળમાં રાજીનામું આપનાર પ્રથમ પ્રધાન કોણ હતો તો શ્યામાપ્રસાદ મુખરજી એકસો ને ચાલીસ બંધારણ અમુક પ્રથમ કઈ સાલમાં સુધારાયું તો ઓગણીસો ને છોતેરમાં એકસો ને એકતાલીસ રાષ્ટ્રીય ધ્વજમાં અશોક ચક્ર જે છે તે શેનું પ્રતિક છે તો પ્રગતિનું પ્રતિક ગણવામાં આવે છે એકસો બેતાલીસ નંબર નાણાકીય ખરડો રજૂ કરવાનો અધિકાર કોને છે તો કેવળ પ્રધાનને જ અધિકાર આપવામાં આવ્યો છે એકસો નંબર સંસદ સભ્ય તથા મંત્રીનો પગાર અને ભાથા કોણ નક્કી કરે છે તો જવાબ પડશે સંસદ નક્કી કરે છે એકસો ને ચુમ્માલીસ નંબરનો પ્રશ્ન વિધાનસભાના બરખાસ્ત કરવાની સત્તા કોને છે તો માત્ર રાજ્યપાલને જ સત્તા આપવામાં આવેલી છે એકસો પિસ્તાલીસ નંબર ભારતના કયા રાજ્યને અલગ બંધારણ છે તો જમ્મુ કાશ્મીરનું અલગ બંધારણ છે હવે તેને નાબૂદ કરવામાં આવ્યું છે કેટલા અનુચ્છેદ ત્રણસો ને સિત્તેર હતી તે નાબૂદ કરવામાં આવ્યું છે અને જે જમ્મુ કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યો છે અને લદ્દાખ છે તેને પણ કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યા છે ટોટલ કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર થયા છે તેમને નીચે કોમેન્ટ બોક્સની તમે જણાવી શકો છો એકસો ને છેતાલીસ પંચાયતી રાજ્ય શું આપે છે તો સ્થાનિક સ્તરે પર લોક લોકતાંત્રિક વહીવટ એકસો સુડતાલીસમાં ભારતના બંધારણના કેટલા પૃષ્ઠો છે મને તમે કોમેન્ટ બોક્સની અંદર તમે જણાવી શકો છો એકસો અડતાલીસ કેબિનેટ મિશનના વડાપ્રધાન કોણ હતા તો પેથિક લોરેન્સ એકસો ઓગણપચાસમાં નવમી લોકસભાની મુદત કેટલા મહિનાની હતી તો જોશે પંદર મહિનાની હતી નવમી લોકસભાની મુદત કેટલી મહિનાથી પંદર મહિનાની હતી એકસો પચાસ કયા રાજ્યને રાજ્યસભાની બેઠક ફાળવાયેલી નથી તો જશે ગોવા ને ગોવાને ફાળવવામાં આવેલી નથી એકસો એકાવન શ્રી રાજીવ ગાંધી દેશના કેટલામાં વડાપ્રધાન હતા તો જોશે સાતમાં વડાપ્રધાન હતા એકસો બાવન ગોરવાલા સમિતિ કયા સંબંધ માટે હતી તો વહીવટી સુધારવા માટે એકસો ત્રેપન નંબર જુદા જુદા ખાતાઓ અને તેના કાર્યનું સંકલન કોણ કરે છે તો મુખ્ય સચિવ કરે છે એકસો ચોપન ભારતના રાજાઓના ચલિયાણા જે ટેક્સ છે તે કેટલામાં બંધારણીય સુધારા દ્વારા બંધ કરવામાં આવ્યો છે તો છવ્વીસમાં બંધારણ સુધારામાં બંધ કરવામાં આવ્યો છે એકસો પંચાવન બંધારણની કેટલામી અનુચ્છેદ પ્રમાણે જમ્મુ કાશ્મીર રાજ્યને રાજ્ય તરીકે માન્ય નથી તો એકસોને સત્તાવન તરીકે માન્ય નથી એકસો ને છપ્પન નંબરનો પ્રશ્ન રાષ્ટ્રીય પક્ષોના પ્રતિક અંગે મંજૂરી કોણ આપે છે તો ચૂંટણી પંચ ચૂંટણી પંચ અનુચ્છેદ શું હશે તો હશે તો ત્રણસો ને ચોવીસ અનુચ્છેદ આવશે કેટલે ત્રણસો ને ચોવીસ ત્રણસો ચૂંટણી પંચ માટે ત્યાર પછી એકસો સત્તાવન નંબર સંસદ સભ્ય ન હોવા છતાં સંસદને સંબોધવાનો કોનો અધિકાર છે તો એટર્ની જનરલ એટર્ની જનરલની અનુચ્છેદ શું હશે તો અનુચ્છેદ શું છોતેર અનુચ્છેદ અને કેગ નીકળી આવશે એકસો ને ચોવીસ એકસો ને અઠ્ઠાવન જમ્મુ કાશ્મીરનું બંધારણ કયાથી અમલમાં આવ્યું હતું તો 1957 ને સત્તાવનથી અમલમાં આવ્યું હતું એકસો ને ઓગણસાઠ પ્રથમ વિદ્યાર્થી સરકાર કયારે કયા રાજ્યમાં સ્થાપી હતી તો અસમમાં ક્યાં અસમની અંદર એકસો સાહીઠ નંબર સ્ત્રી અને પુરુષને સન્માન વેતન આપવાનો પ્રથમ બંધારણ સેમાં હોય છે તો રાજનીતિના તત્વોમાં એકસો ને એકસઠ ભારતમાં સૌપ્રથમ પ્રથમ દલિત મુખ્યપ્રધાન મહિલા કોણ બન્યું હતું તો માયાવતી એકસો ને નંબરનો પ્રશ્ન ભારતના બંધારણમાં ફેરફાર કરવાની પ્રક્રિયા કયા દેશમાં જેવી છે તો દક્ષિણ આફ્રિકા જેવી છે પ્રથમ લોકસભાને ચૂંટણીમાં કોંગ્રેસની કેટલી બેઠકો પ્રાપ્ત થઈ હતી તો ત્રણસો ને ચોસઠ એકસો ચોસઠ નંબરનો પ્રશ્ન રાજ્યસભાની અંદર સૌથી વધારે પ્રતિનિધિત્વ કયા રાજ્યનું છે તો સૌથી વધુ ઉત્તર પ્રદેશને છે અને વસ્તી ગણતરી પણ વસ્તી પણ સૌથી વધુ ઉત્તર પ્રદેશ રાજ્યને જ છે એકસો પાંસઠ નંબર ચૂંટણીમાં ઉમેદવારી અને કેટલા મત મળે તો તેની ડિપોઝિટ જપ્ત થાય છે તો કુલ મતોના એક છષ્ટમાં ભાગ કરતાં પણ ઓછા કેટલા એક છષ્ટમાં ભાગ કરતાં પણ ઓછા મત હોય તો તેની ડિપોઝિટ હોય છે તે જપ્ત થઈ જાય છે એકસો છાસઠ કોણ મંત્રીમંડળનું કદ નક્કી કરે છે તો વડાપ્રધાનો છે તેમ મંત્રીમંડળનું કદ નક્કી કરે છે એકસો સડસઠ લોકશાહી સફળ બનવા માટે ભારતે કયા આદેશ અપનાવ્યો છે તો કલ્યાણ રાજ્યનો એકસો અડસઠ વિધાન પરિષદના ત્રીજા ભાગમાં સભ્ય દર કેટલા વર્ષે અંત નિવૃત્ત થાય છે તો બે વર્ષે નિવૃત્ત થાય છે એકસો ઓગણસી રાજ્યની વિધાનસભામાં સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થાય તો તે શી પરિસ્થિતિ બને છે તો તેને શું છે મંત્રી મંડળને રાજીનામું આપવું પડે છે એકસો ને સિત્તેર નંબરનો પ્રશ્ન કયો મૂળભૂત અધિકાર અન્ય મૂળભૂત અધિકારને ભંગ બદલ નાગરિકોને કાયદાનું રક્ષણ આપે છે બંધારણીય ઈલાજોનો અધિકાર બંધારણીય ઈલાજોનો અધિકાર રેટ અરજીમાં આપવામાં આવ્યો છે